અને હનુમાનજી મહારાજ ને યાદ કરીને ગાવું હોય. હે મારો અજની નો જાયો હનુમાન, એ દાદા બજરાની, હે મારો સાળંગ પુરવાળો હનુમાન, એ દાદા બજરાની, હે તને ઉજાગરો ના હમતા, પણ એક જાગરણ નિમિત્તે, કારણ કે અહીંયા મારા તોરણીના પીરના બેહણા થયા હોય બાપ, અને બેકડીમાં પ્રભુ શ્રી રામ ને યાદ કરવા હોય. જો કે તમે બધા જે કઈ બધા બેઠા એ સનાતન ધર્મ ને માનવા વાળા વાલા ભક્તો બેઠા છો, એટલે અમારી પાછળ તમારે ખાલી જય જય શ્રી રામ બોલેગા એટલું બોલવાનું છે. બે હાથ ઊંચા કરી ના બોલે એને બાજુ વાળાના હમ છે ભાઈ, બધાને પ્રભુ શ્રી રામ ને યાદ કરવાના હોય. અમારી ઉપર નાખ દેજો, અમે હવારે લેતા જાહુ. અને રામ નું નામ દિવસમાં એક વાર લેવા જાય ને તો આખા શરીર નો થાક ઉતરી જાય, થાક ને પણ રૂવાડે રૂવાડે પાપ હોય ને ભરીને ભસ્મ થઈ જાય. અને એ પાપ ક્યાં જાય ખબર? ગોધાણી પરિવાર હોય બાપ, એમને આંગણે આ કાર્ય કર્યું એક સાર્થક કહેવાય. ત્યારે મેરે ભારત કા બચ્ચા બચ્ચા જય જય શ્રી રામ બોલેગા, હમા કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી, હમા કથા સુનાતે રામ સકલ ગુણ ધામ કી, એ જો રામાયણ કથા શ્રી રામ કી, જો રામ
હાકલો કર્યો ઠાકર ભગવાન ને યાદ ગીરા હો ભાઈ એ હાકલો ભીડો ગીરા હાકલો પણ ભાઈ હે એ હવે તારા ભાઈ નું કઈ કામ હોય તો કે ન કર હવે તારો ભાઈ અહીંથી રજા લઈએ ભાઈ રજા લઈને જાવું ક્યાં હે મારે પછી કઈ કામ ધંધા હોય ને ભાઈ બડ હો એલા એમ થોડું રજા લેવાય ભલા માણા કા વીરા હાંભળું મારો ભાઈ પછી પછી ગામનો પટેલ માણા હસુ વીરા એ આ પ્રગણામાં બધે તું વાંધાના વિસ્કા પાર પાડવા જા આહો એ વીરા હો એટલે આ તારા ભાઈના ઘરમાં થોડું દખ પડ્યું તારી કીધે મટતું હોય તો દખ પડ્યું છે દખ પડ્યું એટલે મેં તને અહીંયા બોલાયો હસુ બોલસ ને એટલે આ ભાઈ દખ પડ્યું એટલે મેં તને અહીંયા બોલાયો એ વીરા એ મલકના ડખા પાર પાડતો હોય એટલે હસુ તો તું તો મારો વીરો છો ભલા માણા કર તારા દખની વાત આજ તારું દખ મટાડું એટલે હો ભડ હો દખમાં એવું છે આહા મારો છોકરો તારો પેલો ઓલો ભત્રીજો વાલો મારો ગગો પેલો ટીણીયો એટલે આ ટીણીયો હમણાં રિહાણો ઓહો ઘરમાં કામ કરતો નથી વાડીએ જાતો નથી આ દહ દહ દાડાથી ના બાપ આરે બોલા લઈને ફરે આહા છોકરાને કઈક વાંધો લાગે છે વાંધો હીશે હો ભાઈ હીશે નહીં છે આપણ છે લેને એ ઈ વાંધો એવો હોય આહા આ એના બાપના મોઢે ના કહી હગે થોડી ઘણી બાપની મર્યાદા હોય ને ભાઈ થોડી જાજી બાપની મર્યાદા રાખીને છોકરો બાપને વાત નો કરે નો કરે ભાઈ એમ ભલે છોકરો મારો પણ તારો હેવાયો હાસુ વીરા હા તારા ભેગો રખડી રખડીને મોટો થયો આહા અને તારા એમાં ઘૂટી ઘૂટીને સંસ્કાર ભર્યા સંસ્કાર તો હોય ને ભાઈ નાનપણથી નાના મોટો મારો ભેગો થયો થયો હોમાં એક હવજ મારો દીકરો એ મારા છોકરામાં કાઈ કેવા પડું ન હોય એના કાકાના સંસ્કાર હા એટલે દ દિત્યા ઘરે ન થાયો એટલે એવું બોલ મને ભાઈ હાંડિયા જેવડો કર્યો પણ હારા સંસ્કાર નો દીધા હઈશે ભાઈ છોકરું છે ને હું છોકરું છે હા પણ હા છોકરાને જે કઈ વાંધો હોય છે હા વાલા મારા ટીણિયાને જે કઈ દખ હઈશે હા હા એ તારી પાસે આવી ગાહે ને તને કહે તું હોપટ છોકરાને વાડીએ બોલાય હા અને એને પૂછ તારા ઘરમાં હું વાંધો છે બીજા ઉભરે હાથ કરું એટલે ધોળી સા પીવા આવજે પાછો બનાવજે ધૂળ નો નાખી દેતો એટલે કાઈ નો ઘટેવો બનાવું આમ જો હરી ઊભી રહી જાય એવો બનાવું એટલે હરી તો બગડેલા દૂધમાં ઊભી રહી જાય પણ ધૂળ નો નાખે શું કરે કા ન્યા સુલા પાય હાણસી ન જડી ઉફાણો આવ્યો પછી ખોબો ભરીને ધૂળ નાખ દીધી કાઈ વાંધો નહીં આજુબાજુમાં ક્યાં ગોત દે અહીંયા જ પડી છે લીમડાન થડીએ કાઈ વાંધો નહીં હ તું છોકરાને બોલાય હા લીમડો બોલાવી દઉં છોકરો આવે આહા એને પહોલાવીને પૂછ તને ઘરમાં હું વાંધો છે હા અને જો એના દખની વાત કરે હા એ વાત પાછી માર કાને નાખજે કાઈ વાંધો નહીં હાલ હમણાં બોલાવી દઉં જો કે ફરીવાર કહું અહીંયા જે કઈ રકમ થાય જે કઈ ફંડફાળો થાય તમામ રૂપિયો એક ગવદરી ગાય માતાના લાભાર્થે વાપરવાનો હોય જો કે બાપ આપ ખોબલીને ધોબલે દાન આપો છો મન મૂકી રહો છો પણ સ્ટેજ સુધી આવવામાં કોઈને કાંઈ સંજોગ થતો હોય તો અહીંથી એક ફાળાની બુક આવે છે બુકની માલિકો જે કાંઈ તમને ભગવાન કે ભગવતી આપ્યું હોય ફૂલ નહીં તો ફૂલની પાખડી લખાવી એક સેવાના કાર્યની માલિકો યશભાગી થાજો કારણ કે તમારા દીધેલા દાના જે લેખે છે વીરા હા ભાઈ છોકરાને બોલાય હાલ તે આપણે બોલાવી દઉં આવે આજ મારો ગગુડિયો આવે એના કાકાનો એક હાથ સાંભળી આજ મારો ટીણીયો આવે હે આજે કાકા બોલાવે ગગલાયા જય રે કેનિયા હતો આવ્યો એના કાકા બોલાવે
રામ રામ જય દ્વારકાધી જય ઠાકર જય માતાજી રામ રામ અરે કાકા હા બેટા આ ખરાબ પરે છોકરાને પાવડા હોતો હું બોલાવ્યો આય બેટા તને બોલાવવાનું કારણ તો એટલું જ છે કે તમે અત્યારે હતા ત્યાં મને મોકલ્યો તો ક્યાં તને હદડો હદેડ હુકમણી વાડીએ કામ કરવા મોકલ્યો તો કુંડિયાડો હું કરતો હતો છોકરો વાડીએ કામ કરે વાડીએ જતો નથી તો તારે ઘરમાં હું વાંધો છે તારા કાકા ને કહી દે તારું દુઃખ મટાડું કાકા હું નાના મોટો તમારી ભેગો છો હસુ બેટા તમારી વગર નું મારે ન આલે મારી વગર નું તમારે ન આલે એક સેકન્ડ પણ ન આલે તો તમને ખબર હોવી જોઈએ કે છોકરા ને હું વાંધો છે એ બેટા એ મારા દીકરા ને હું વાંધો હોય એના કાકા ને ખબર હોય મારા દીકરા ને મેન માં મેન બે જ વાંધા હોય એમાં પેલો વાંધો એવો હોય કે કદાચ જો તારે રમકડા જોતા હોય આજ તારો કાકો તને રમકડા લઈ દે અને કદાચ જો તારે રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદાચ જો તારે ભાગ લેવો હોય તો આજ તારો કાકો તને કુડુકુડિયા લઈ દે ક્યાં ગયો એલા યા હું છે એ એ યા હું છે અમે વાંઢેસ મીટિંગ રાખી હા 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 મારે રમકડા નથી જોતા તારે રમકડા નથી જોતા નહી તો તારે જોતું છે હું મારે જોઈ ની વાત એક હુડ નો પડતો દીકરું થાય છે ઘરમાં કઈ કામ કરવું નથી ને વહુ નો હવાદણો થાય છે આપણે દિવાળી પછી આણા તેડી આવીશું હું ખમી ગયો આ ખીમો વિશમાં કીધું આણા તેડી આવ તમે હું કીધું હું કીધું કે બેટા ખમી જા મા મહિના પછી વાત હું ખમી ગયો આ ખીમો દિવાળી વહી ગઈ વહી ગઈ મા મહિનો વહી ગયો વયો ગયો તો આમ નમરાજ લગભગ હું વયો જાય એલા બેટા એવું બોલમાં તારી ઉપર મીઠી નજર છે તો અમને ઉતાણી જેવો તહેવાર હતો એ ઉતાણી નું નામ લેતો નહીં ખજૂર ને ડારિયા ને ખાઈને ખૂબ આનંદ કર્યો ઉતાણી ની વાત ન કરતો હા ખૂબ આનંદ કર્યો કે ઉતાણી ઉપર પાંચ થી મારી વહુ ને ચડી આવી બાવો હા હા તો તમારા બાપ નું હું જાત બોલવાની કઈ ભાન નથી સભ્યતા જેવો સાચો નથી નાના મોટાનો કઈ વર્તાળો નથી તો કાકા હું વાડિયા કામ કરવા નહીં જાવ આયો આ તમારો કેરોસીન નું ડબલું અને આ પાવડો વાડિયા જઈ બે છેડા ભેગા કરી અને મોટર બાળ નાખો હા એવું ન કરતો બાપ ના હું બધી બેહુ દવા પાઈ ખળા વાડી સાફ કરું કઈ વાંધો નહીં બાકી વાડિયા તો તારે
આજે જવું પડશે ને, કાલે જવું પડશે, એમાં નહીં હાલે. પાવડો લાવો, હાથો ભાંગી જાય ને તો ભરતભાઈ ઘેર નહીં જવા દે. મારી બેટી અઘરી છે, અઘરી છે એટલે તમને કીધું, બાકી તો હરુભરું ન મળી લઉં. કઈ વાંધો નહી, મુંજાતો નહી, હમણાં તારા આપા આવે એટલે એને વાત કરું અને આજ તો તારું દખ મટાડી દઉં. જો બેટા વાત કરો. છોકરો આવ્યો, છોકરો કયું નો આવી ગયો, દેહ સા પાણી બનાવવા જ નહીં. હા વાર છે, શેની વાર છે, અમારે બરબારો બધી હામી હાઈન માં સા જોઈ, પણ કોટો ઉતરી ગયો હવે. આ તારા છોકરા કોટો ઉતર નાખો, ઘરે પીઓ મજા આવે છે, ઘરે પી છી એટલે તાય માગી છી. છોકરો આવી ગયો, એને ઘર માં વાંધો, હું એ વાત કહે, એને બહુ મોટા મોટો વાંધો પડી ગયો. શેનો? છોકરો હવે એમ કહે છે કે મારી બહુ ના આણા તેડી આવો, નકર ઘર માં કઈ કામ નહીં કરું, વાડીએ નહીં જાઉં. હું જોઈ હા ને, છોકરો તારો મારો હોત તો બે મૂકી દીધી હોત. એટલે આ છોકરા ને વહુ જોઈ છી, કઈ કરવા નથી થતું, કાપણ. દીકરો ઘર માં કામ કરતો નથી, વાડીએ જતો નથી, દહ દહ દડાથી ના બાપા રે બોલા લઈને ફરે, કઈ કરવાનું થતું. આ દીકરાને દહ વરખ ખમાડો, દહ કો કડ ના ખોસ, દહ વરખ લગણ કઈ કરવાનું થતું નથી. આ દહ વરખ ખમાડો, ચા હું ગુજરી જાઉં. આઈશે ભાઈ આઈશે, એલા રે રે ઘડીક મૂંગો રે ને, મૂંગો નથી રેતો અહીંયા વૈશ માં બોલ્યો. એક બે વરખ હોય તો દહ વરખ હોય બાપ, પણ ઘડીક વાર મૂંગો રે ને, માથારો ભગરો ઘડીક ખા હની ખાય. હમણાં કઈ તારા ભાઈ પાસે ફેર નથી, છોકરાને કઈ ઓળખું ખમી જાય, પોર કઈક મે પાણી ને મોલ પાણી હારા થાય, પોર કઈક થોડો જાજો વિચાર કરશો. માંડવી માં પાલા સિવાય કઈ વિધું નથી. હવે આણા ને પાલા ને હું લેવા દેવા, યા વિશ માં પાલો ક્યાં આવ્યો, મોટી મોટી વાત કરીને આવ્યો કે હો માં એક હવજ મારો દીકરો એના કાકા ના કીધેલા ભખેલા ભોય ન પડવા દે. તારા બાપા હે કાકા મરે આ બધું નો સવાલ છે, મારે જિંદગી નો સવાલ છે. એલા કહું છું માની જા ને. નહીં કાકા હું નહીં માનું. અરે કહું છું માની જા. નહીં માનું. અરે સમજી જા. નહીં સમજુ. માની જા. નહીં માનું. હઈ હપ હપ હું ઝુકુંગા નહીં. એલા હવે તારો છોકરો હામા પણિયા સીડો આનું કાક ગીરને ભાઈ, તું બહુ મોટી મોટી કરતો તો હમણા માની જાય, હમણા માની જાય લઈને મનાઈ ને, પણ નથી માને એમ. તારા ભેગો રખડી રખડી ને મોટો થયો, પણ જોઈ તો જોઈ એમાં તો ન હાલે. ગુણ તારા એ વીરા હા બેઠ, રોજ ઉઠીને ઘર માં ડખા, એ રોજ ઉઠીને વઠવેડ કરવી ભાઈ, ભલા મણા આ ગોરા માં પાણી હુકાય. હાસી વાત છે, એટલે તો કહું ગોરો ફરવા વાળા લઈ આવો. એલા રે 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 ઘડી, એલા મૂંગો રે ને, ત્યાં વૈશ માં બોલ્યા બોલ થાય, ઓળો તેડી આવશે નહીં ડોહો.
માવતર છે કે જમ છે? હા મને પસાડો, લાકડી પસાડો, બહુ હારા લાગો. દીકરો તો બોલે તો ફૂલ ખરે, પણ તમે વીણી ને થકતા. તમારા ફૂલ રાખો તમારી પાસે, વીણા હોય તો વીણવા ને. એ વીરા, ગારામાં ફૂલ પાડો તમે. નિવૃત પછી તો આમ જુનાગઢ બાજુ વહી જવું. પછી મારો વરો કદી કાઢવો છે? થઈ જાય તારું. એટલે હું કેવાનું શું થાય છે? મારે ભેગો એમનો વયો આવશે. કઈ વાંધો નઈ, થોડો ઘણો દઈશ. છોકરા નું કઈ કરી દે ને. તું કાવડિયા ને ટેકો દેતો હોય, ખંભે હાથ રાખી હિયારી દેતો હોય, થોડા ઘણા માંગુ દેતો હોય, કાલ હવારે ઉગતા પરે તારી વહુ ના આણા તેડવા જવાનું. કેમ છુ? તને હજી તારા હાહરા ની ઘરે મારે કંકુ પગલા કરવા મોકલવાનો. તારા હાહરા માંથી મોટું ગેણ આવ્યું છે કે જ્યાં સુધી સમય કંકુ પગલા કરવા નહીં આવે તારે કંકુ પગલા કરવા જવાના. કામ કરો, કંકુ લેતા જાવ, પગલા મારી પાડી આવે. આવડે તને પગલા પાડતા? પગલા પાડવા એમાં હું હોય? આમ ધ્યાન આમ ધ્યાન. તારો હગો રાંદલમાનો ઘોડો ખૂંતો હોય એમ પાડસ? આવી રીતે હોય, ધીમી ડગલી હોય એવું. આ ઉપર હાલ અપડ વાડી ગયો જાય. જા મારે આરે નો હોય, તારે એ નો હોય. ત્યાં ધોરિયા પગલા પાડ્યા રાખજો. છોકરાને આરે નો લઈ જાય. હાલ ભાઈ ગયો હો ભાઈ. એમ નહી તો કેમ તમે મને આરે નો લઈ જાવ? તો મને ખબર કેમ પડે તમે આણા કેડવા જાવ કે ઘઉં વાટવા જાવ? બે ઘઉં માં કેદ નું કટર આલી ગયું, ઘવે ઘરે આવી ગયા. અત્યાર સુધી હોય ઘઉં? અડતા હરતા વેસી નહીં ખા, ખાધા પૂરતા રાખ્યા આવે એમ. હા યોજ આવે. છોકરાને આરે નો લઈ જાય. ગયો હો ભાઈ. આમ જવો લા આને પણ બે તમે આણા તેડી રાવો. હા એટલે હું ખડકી પાયે ઉકડા ઉપર ઉભો છે. ન્યા હું છે ઉકેડા ની ટોઈસ ઉપર. આવતા હોય તો દેખાય ને કેટલે કોઈ ખબર પડે ને? ખબર પડવાનો દીકરો આણા તેડવા જઈ ને હોના મોના ગાડા ભરવા ન જતા. યોજા કાલ રાતે ક્યાં ગયો તો? કોણ તું? મામા ને ઘેરે. તને વાડીએ મોકલો તો વાહુ વાલા ભૂંદડાવે બધું ખોદી નાખ્યું. ન્યા તો મામા ને ઘેર ગયો. મામા બીજા ને ઘેર હતા. મારું એક બૂટ ક્યાં? હા હા જોઈ લે ભાઈ. એક જોડે ઝપટું કરે ને આણાનો હવાદણો થાય, અને બૂટનો ધડો નથી. કિમણો થી આવ્યો તો? આમ થી આવ્યો તો કુતરું વાય કીધું. કેવું હતું કુતરું? ધોળું
ઉસડી લાલ આ કાબર રીતું ક્યાંથી આવ્યો તું કેને ખબર આ બીજું નું આઈન પાવી આવ્યો ડોબરમેન જેવું કેત કોઈ તું હતું કરું હે એ ન્યા ક્યાં કીધું કેડે પાડી નાયો ઈસો પગમાં એક જ હતું આ એક જ છે એક જ હતું એક જ હતું લેજ મેં કીધું એક પગમાં કાકરા કેમ ખૂટે યો જા બે હાલે તો ગોતી લઈ દે જા આબરૂ ની પથારી ફરશે ઊંધો સોયણો પહેરી ને આવ્યો પાછો હામું જોવે છે મારી મજબૂરી છે હવે ઊંધા સોયણા હું તારી મજબૂરી છે ઓલી બાજુ મેલો થઈ ગયો તો દીકરા કઈ ધમકી મારો નથી થતી હું છે તારે આણા તેડી આવો હું છે તારે હું બોલ બોલ આણા તેડી આવો બાપ ના સમજે નોખો નો થઈ જાવ તો કાઈ ધમકી મારવા ન થાતી દીકરા તારા વિના નું કઈ અટકી નઈ રહી અને તારો બાપ કઈ હજી ગઈઢો ન થઈ ગયો હજી કામ ઈ હકે એમ છે બધી કામ કરવાન તેવડ છે થઈ જા નોખો નોખો થઈ જા પણ તારા બાપ પાસે કઈ આશા નો રાખતો હા દીકરા એક વીઘો જમીન નો દો એક સાહવા જમીન નો મળે વિયો જા જમીન નો આપો તો કઈ નઈ એક રૂમ તો આપશો ને છોકરા ઉપર હાથ ઉપાડસ ખોટું બોલે છે કુંડી આડો લઈ જઈને બીજ કા ભર્યા તારો છોકરો ખોટો છે નાના મોટા નો કઈ વર્તારો નથી સભ્યતા જેવો કઈ સાટો નથી આને તારા ભાઈ ઉપર તને વિશ્વાસ નથી તો તમને તમારા ભાઈ ઉપર વિશ્વાસ છે તમને તમારા પેટ ઉપર વિશ્વાસ છે હૈસે મારો દીકરા હૈસે હું કાકા ને કીધી નહીં મારે મારતા ની મારા બાપા એ કેટલી માનતા ઉકરી જૂના ઘટના પગીચે પગીચે દીવા કર્યા કેટલી માનતા ઉકરી થી મારું મોઢું ભાળ્યું કાપા દીવા કર્યા પણ ઘીની ફેર નહોતી કેરોસીન ના કર્યા પછી નકર ધુવાળા ધુવાળા જ થયા તારા બાપ ના ડબલા ખાલી પીડાઈ ભાઈ ત્યાં હું કેરોસીન ને ગુડવું છે શું કરવું છે અહીંયા કેરોસીન ને મારા હાહરા ને કંટાળો આવ્યો તો કાયમ લાગે ને એલા ન્યા કોઈને કંટારો નથી આવ નેની ફેર કરી લે હે મારા બાપ તું જા યોજા છોકરાને આરે નો લઈ જાય એકલા એકલા જાય તમારે જાવું એ વીરા હા ભાઈ મેઘાય મંડાળ માંડા રૂડો વાવણીનો સમય સમય થઈ ગયો ભાઈ એ ધોરણાને દોહરીએ જોડી રૂડી કુ ઘરમાળ બાંધી હરખે વાવણી કરવા જાય જાવી છે ભાઈ હે 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 એમાં તો રીડા જોઈડા સે
ની સવારી આવતી જણાય છે. રાજા અજમલ વાંજિયા છે, માટે વાંજિયા ના સુકલ ની વાવણી કરવા હવે હાવ ન જવાય. ન જવાય ભાઈ, માટે હાલ બને ભાઈ, અડું ફરી નું ભારે જાય. હાલ દે દેજા વીરા. અરે વીરા વરદાન કહો મહારાજા. આજ રાજ ના માર્ગે જતા, આજ અમને ને તમને જોઈ આ ખેડતે ભાઈ શા માટે અડું ફરી નું ભાસે ભાઈ, જરા જઈને તપાસ કરો વીરા. ભલે મહારાજા. અરે ખેડૂત ભાઈ, આજે તમે અમને ને વાર વાર દેજો, શા માટે અડું ફરી નું ભાસે. અરે વીરા વરદાન, આજ તમને ને તમારા મહારાજા ને જોઈ ઉડું ફરી નથી ઉભા ભાઈ. અમે બને ભાઈ તો હરખ થી વાવણી કરવા જાય છે, માટે વાવણી ની કઈક ચીજ વસ્તુ ઘેર વિડા હોય એવું લાગે છે, માટે વિચાર માં ને વિચાર માં હું ને મારો ભાઈ ઉડું ફરી નું વાસ વિરા. અરે ખેડૂત ભાઈ, ચીજ વસ્તુ તમારી સાથે હોતે તો સાંભળી જેઠું બોલો છો. અરે વીરા વરદાન, તો જઈને આપણા મહારાજા ને કહો કે કદા જો ખેડૂત ભાઈ સાચું ને સતી બોલે તો આપણા મહારાજાને દુઃખ તો નહીં લાગી જાય ને વીરા. ભલે ખેડૂત ભાઈ. અરે મહારાજા, ખેડૂત ભાઈ ને કમતે સાચું ને સત્ય બોલશો તો આપના મહારાજને દુઃખ તો નહીં લાગે. અરે વીરા વરદાન, ખેડૂત ભાઈ ને જઈને કહો કે હા સો ને સત્ય બોલશો તો રાજ તરફથી ઇનામ મળશે, અને જો જૂઠું બોલે તો એને ઈષ્ટદેવ કાળિયા ઠાકર ના સોગંદ આપીને સત્ય બોલાવો ભાઈ. ભલે મહારાજા. અરે ખંડિત ભાઈ, જો તમે સાચો ને સત્ય બોલશો ને તો તમને રાત તરફ ના મળશે બે ભાઈ ને, બે ભાઈ ને. અને જો તમે જઠ્ઠું બોલશો ને તો તમે તમારા ઈષ્ટદેવ કાળિયા ઠાકર ના સોગંદ ખંડિત ભાઈ. એ વીરા, એલા આને હજડો હદે ઠાકર ના હમ દીધા, ઠાકર ના હમ કોઈ દી દેવાય. એ વીરા, ઠાકર તો આપણે પ્રાણ થી ને પ્યારો હોય, ઠાકર આપણે રુદિયા માં વાલો હોય વીરા. એ તો શું ઠાકર ના ખોટા હમ ખવાય નહીં, રહે થઈ છુપાવાય નહીં. અને મહારાજ, આજ મે બને ભાઈ હરખથી વાવણી કરવા જતા હતા, આજ વાંજિયાના સુકન લઈને જઈને મહારાજ તમારા ખેતરની અંદર એક પણ કણ ન ઉગે, માટે ખેડૂત ભાઈ એવડું ફરી નવા છે મહારાજ. ખેડૂત ભાઈ એવડું ફરી નવા છે. ખેડૂત ભાઈ, તમારી વાત જૂઠી છે ભાઈ. આજે તમે જે વાત કરો છો એ ખોટી વાત છે વીરા. આજે તમારે હમજવામાં કઈ ભૂલ થાય છે ભાઈ. રાજા અજમલ આગળ લાસા લક્ષ્મી સગુણા ત્રણ ત્રણ દીકરી, અજમલ વાંજો ન હોય ભાઈ, અને છતાં પણ રાજા અજમલ વાંજો કહેવાતો હોય તો કઈ રીતે કહેવાય જરા સમજણ પડે એ વાત કરો. આમાં મને કઈ સમજાતું નથી, સમજાય એ વાત કરો ભાઈ. અરે હા મહારાજ, એ વાત તો અમે પણ જાણી છે કે એક લાસા એક લક્ષ્મી ને એક સગુણા મહારાજ, એ તો જાણે સાક્ષાત ભગત ને પણ દાખા પાડે એવી ત્રણ ત્રણ દીકરીઓ તમારા ખોડા ખૂંતી હોય મહારાજ. હા ભાઈ, પડે મારા મહારાજ. અરે દીકરી તો એક પારકા ઘરની આસ કહેવાય કે તમે જેને કાલે પ્રણાવો તો એ પોતપોતાને સાસરે વહી જાય. હે મારા મહારાજ, બાપા તમ જેવા ધર્મદુર રાજવી રાજ કરતા હોય પછી આમ રેત ને સાના દુખ હોય મહારાજ, આમ રેત ને સાના દુખ હોય. હા ખેડૂત ભાઈ, પણ કહેવાનું તો હેડું મહારાજ કે રાજની માલિકો જો બાડો બબડો લુલો લંગડો અરે એક પણ પુત્ર હોત નહીં તો આજે તમે ગયા પછી આ પ્રગણના રાજ ભારત, અરે તમે ગયા પછી આ નગર હમ ભારત, નહીં તો રેગદી આ નગર ને મણમણ ના તાળા લાગશે મહારાજ, મણમણ ના તાળા લાગશે. વાત છે ભાઈ, આજે તમારું કેવું રાજા અજમલ ને સત્ય લાગે વીરા, માટે આજ તમારે અવળા સુકન ક્યાં હોય ને ભાઈ, તો હવાર ના હોર જ ઉગતા ભલે ઉગ્યા ભાણ ભાણ તમારે લો ભામણા, જીવન મરણ લગ માણ રાખજો કશે પ્રાવત. ખેડૂત ભાઈ, હવા ના હોર જ ઉગતા બંને ભાઈ વાવણી કરવા જાજો, અને જતા જતા રાજ માંથી સત્ય બોલવાનું ઇનામ લેતા જાજો ભાઈ. જય થાવ રાજા અજમલ, તમારે જય થાવ બાપ, તમારે જય થાવ. હે વીરા, હા ભાઈ, મહારાજ ની આજ્ઞા અનુસાર એ હવડા સુકુનિયા લેવા જાય. હાલતી જાય વીરા.